नमस्कार, डीवी लाइव न्यूज में आपनो स्वागत छे। घोघंबा तालुकाना अंतरियाळ अने डुंगराळ विस्तारमां आवेल पाल्ला गामनी अंदर गईकाले बपोरना समय एक हत्यानी घटनाने अंजाम आपवामां आव्यो हतो। हत्यानी घटना उपर जो वात करवा जाइए तो हत्यारा तरीके घरना ज पतिए पोतानी पत्नी ने दारूना नशानी अंदर धारियाना घा मारी अने रेसी नाखी हती। त्यारे आपणे जोई रह्या छीए घोघंबा रेफरल हॉस्पिटल खाते मृतकना पोस्टमोर्टम माटे राजगढ़ पोलिस द्वारा अहींया मृतदेहने लावामां आव्यो छे। त्यारे परिवारजनों अने गामना सरपंच अने डेप्युटी सरपंच सहितना आगेवानो अहींया हाजर छे। अने हत्यानी आ जे घटना छे तेमां हत्यारा पतिए पोतानी पत्नीने ज दारूना नशानी अंदर बपोरना समये धारिया वळे हत्या करी नाखी हती। अने हत्या बाद गाम परिवारजनों अने गाम लोकोए राजगढ़ पोलीसने जाण करता राजगढ़ पोलीस गणतरीना कलाकोनी अंदर ज घटना स्थळे पहोंची अने हत्यारा आरोपी एवा पतिने झड़पी लीधो छे। हत्याराए पोताना परिवारनुं तो निकंदन काढी नाख्युं छे। तेमना परिवारनी अंदर 5 जेटला संतानो छे अने बधा परणित, एमांथी केटलाक परणित पण छे। त्यारे एक नानी एवी घटना જેણે ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લીધું છે અને દારૂનું વ્યસન એ આ કુટુંબ માટે બરબાદીનું કારણ બન્યું છે। ત્યારે સીધા દ્રશ્યો આપણે ઘોઘંબા રેફરલ હોસ્પિટલથી જોઈ રહ્યા છીએ। રાજગઢ પોલીસ અહીંયા મૃતકના પીએમ માટે મૃતદેહને અહીંયા લાવ્યા છે અને પરિવારજનો પણ અહીંયા હાજર છે। ત્યારે હત્યા કરવાનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ દારૂના નશાની અંદર ભાન ભૂલેલા પતિએ પોતાની જ પત્નીનું ધારદાર ધારિયા વડે હત્યા કરી નાખી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ત્યારે જાણીશું સમગ્ર ઘટના અંગે શું કહી રહ્યા છે ગામના સરપંચ અને પરિવારજનો। શું નામ છે આપનું? નગીનભાઈ રણછોડભાઈ રાઠવા। અને કયું ગામ? પાલ્લા। આપ સરપંચ છો? હા, સરપંચ છું। પાલ્લા ગામમાં ગઈકાલે કંઈક હત્યાની ઘટના બની છે? હા સાહેબ, પાલ્લા ગામના પટેલ ફળિયાના રહેવાસી રાઠવા દીપાભાઈ દેવજીભાઈના પત્નીએ પોતે દીપાભાઈ દેવજીભાઈએ શરાબ પીને એને ધારદાર ધારિયા વડે કાપી નાખી છે એના પતિએ પોતે જ? હા, પોતે। હત્યાનું કારણ શું છે? હત્યાનું કારણ તો સાહેબ ખબર નહીં, પણ એ લોકો પીને પીધેલી અવસ્થામાં વારંવાર ઝઘડિયા કરતા હતા, ત્યારે આવેશમાં આવીને ધાર્યું મારી કાઢ્યું। કાલે કેટલા વાગે આ ઘટના બની? લગભગ અંદાજે 3:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। અને આ જે મરનાર છે એમનું નામ શું હતું? મરનારનું નામ સજીલીબેન કરીને છે। અને જે આરોપી છે એમના પતિ? આરોપી છે દીપાભાઈ દેવજીભાઈ છે। ઉંમર કેટલી હશે? અંદાજે લગભગ સાહેબ 45 વર્ષની આજુબાજુ હશે। એમના પરિવારમાં કોણ કોણ છે? એમના પરિવારમાં છોકરા છે સાહેબ, 5-6 છોકરા છે, છોકરી છે અને સૌથી મોટા અહીંયા દિલીપભાઈ કરીને પણ છોકરો છે સાહેબ। તો હત્યાનું કારણ કંઈ જાણવા નથી મળ્યું? હત્યાનું કારણ તો કોઈ નહીં સાહેબ, આ પીને જ પીધેલી। આ અંગે આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? આગળ તો સાહેબ એને તાત્કાલિક ધોરણે અમે પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પ્રશાસન પણ કલાકોની અંદર એને ઝડપી પાડ્યો છે બોરિયા। હત્યારાને ઝડપી લેવામાં આવ્યો છે? હા, તાત્કાલિક ધોરણે સાહેબ બોરિયા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે। તમારું? ભવનભાઈ। ભવનભાઈ કયું ગામ? અદેપુર। અને કયું ફળિયું? જંબોર ફળિયા। શું કહેવા માંગો છો ગઈકાલે જે હત્યાની ઘટના બની છે એ બાબતે? ગઈકાલે જે હત્યાની ઘટના જે બની છે એમાં આપણે જે તે કરીને એ આરોપીને, આરોપીનું નામ શું છે? આરોપીનું નામ દીપાભાઈ નામ છે અને પાલ્લા ગામના છે। તમારે શું કોઈ આ પરિવાર સંબંધમાં થાય છે? હા, અમારા કુટુંબના થાય છે। તો કયા કારણે આ બેનને મારી નાખવામાં આવ્યા? હવે એ કોઈ દારૂના અવસ્થામાં આવી અને નશાના અવસ્થામાં કરી અને આ કૃત્ય કરેલું છે અને જે તે કરીને એને કડકમાં કડક સજા થાય એ રીતે એનું એફઆઈઆર દાખલ કરીને એનું કાર્યવાહી કરે એ મારે કહેવું છે બસ।